اٹھو پرچم حسین کو تھام لو، اربعین حسین کے در ہر مکتب اور ہر مذہب کے لیے کھلے ہوئے ہیں۔ آؤ رہبر مسلمین حضرت آیت اللہ سید علی خامنائی کی آواز پہ اس اجتماع میں شامل ہو کر ایک آواز بن کر پکارو، لبیک یا حسین۔ پیرو حسین ہمیشہ سے مظلوم کے حامی اور ظالم سے نفرت کرتے رہے ہیں کہ یہی حکم خدا رسول اور آل رسول ہے۔ لبیک یا حسین، لبیک یا حسین، لبیک یا حسین، لبیک یا حسین، لبیک یا حسین۔ نجف سے کرب و بلا معرفت کے ساتھ چلو، نجف سے کرب و بلا معرفت کے ساتھ چلو، حسین یجمعونا، حسین یجمعونا، حسین یجمعونا، حسین یجمعونا۔ بسم اللہ الرحمن الرحیم۔ السلام علیکم باب اللہ، السلام علیکم رسول اللہ، السلام علی الحسین و علی ابن الحسین و اولاد الحسین والا صحاب الحسین، السلام علیکم ناظرین۔ ہوں آج مقصد ولایت میڈیا طرف تھی آمبا چوک تھی ورتے جئی رہا ہے تنو انٹرویو لیوا مانگی سے نہیں پلا تھوڑاک شبد کہ آج نو جے اپڈیٹ یوگ چھے جما کوئی نے گاڑی وغیرہ بائک وغیرہ چالتو نہیں جے کوئی بھی تھوڑا کام کروا مٹے بھی بائک نو سہارو لے جے آج عشق حسین چھے જે 10-15 કિલોમીટર ચાલીને પેદલ આ રસ્તો તય કરે છે અને આ તો જે મકામી લોકો છે પણ જ્યારે નજફથી કરબલા જે ઇરાકમાં આવેલું છે ત્યાં 100 કિલોમીટરનો ફાસલો છે અને ત્યાં લોકો પેદલ ચાલી રહ્યા છે તો આ જજ્બો ક્યાંથી આવે છે આપણે પબ્લિક પાસેથી જાણશું। સલામ અલેકુમ ભાઈજાન, મકસદી વિલાય ચેનલમાંથી યુટ્યુબ ચેનલ છે અમારી, અમે ઇન્ટરવ્યૂ લેવા માંગીએ છીએ। માશાલ્લાહ આપણે આંબા ચોકથી વર્તેજનો સફર તય કરીએ છીએ તો તમને આમાં કંઈ કેવું છે કે શું જજ્બો છે કારણ કે આ અપડેટ યુગ છે જેમાં લોકો ચાલીને થોડું બી નથી ચાલતા અને આ ઇશ્કે હુસૈન છે તો એના માટે તમે કંઈ 2-3 શબ્દ આ તો ઇમામ હુસૈનનો જુસ્સો છે કે એના નામ ઉપર માણસો ચાલીને જઈ રહ્યા છે કે એની માણસોને બુઢા હોય કે જવાન હોય કે બાળક હોય અને ઇમામ હુસૈનનો જુસ્સો હોય છે કે જઈશ। સલામ અલૈકુમ, દર વર્ષે આંબાચોક ભાવનગરથી વર્તેજ ઇમામ કુવા રોજા ઉપર બધા જવારો ચાલીને નીકળે છે, લગભગ અંદાજે 1000 જેટલા માણસો 1000 જવારો આવતા હશે અને બહાર ગામથી આજુબાજુના તળાજા મહુવા પાળીતાણાથી પણ બધા જવારો આવે છે અને રસ્તામાં આટલી બધી સબીલની વ્યવસ્થા સારી હોય છે અને ઇમામ હુસૈનની યાદમાં એના ચહેરાની યાદમાં દરેક જવારો લબ્બેક યા હુસૈન કહીને ચાલે છે। લબ્બેક યા હુસૈન, લબ્બેક યા હુસૈન, લબ્બેક યા હુસૈન। માશાઅલ્લાહ, આવી રીતે જે અંબા ચોકથી વર્તેજનો જે સફર છે અત્યારે રાતના 3:44 થઈ ગયા છે તો બી નાના બચ્ચાઓ તમે જોઈ શકો છો, નાના બચ્ચાઓ છે અને બધા ફૂલ જજ્બામાં જઈ રહ્યા છે ઇમામ હુસૈનના રોજા તરફ। આ તો ખાલી શબી છે વર્તેજમાં ઇમામ હુસૈનના રોજાની, બધાના દિલમાં એ જ તમન્ના છે કે ઇન્શાઅલ્લાહ ઇરાકમાં નજફથી કરબલા મોલા બોલાવે, એની માટે બધા મળીને લબ્બેક યા હુસૈન, નારા હૈદરી। સલામ અલૈકુમ ભાઈજાન, આજે આંબા ચોકથી વર્તેજનો જે સફર થઈ રહ્યો છે એમાં આજે યુગ છે તેમાં ચાલીને કોઈ જતું નથી પણ તમે બધા જે નાનેથી મોટા બધા ચાલીને જાય છે તો તમે એવું શું મનમાં વિચારીને ચાલો છો કે જેથી તમારી અકીદતને વધારો થાય? બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, જે આ સફર ઇશ્ક છે કે જેમાં આંબા ચોકથી વર્તેજ ઇમામ હુસૈન અલી સલામની બારગામાં જે લોકો જઈ રહ્યા છે દરઅસલ એ વાતની ગવાહી આપીએ છીએ કે અમે ઇરાક કરબલામાં નથી જઈ શક્યા પરંતુ અહીંથી અમે ઇમામ હુસૈન અલી સલાતુસલામને લબ્બેક કહીએ છીએ કે મોલા આ વર્ષે અમે નથી પહોંચી શક્યા પરંતુ આ વખતે અમે તમારા રોઝાની શબીએ જઈએ છીએ અને ત્યાંથી અમે તમને સલામ કરીએ છીએ પણ ઇન્શાઅલ્લાહ આવતા વર્ષે અમે અરબઈને ઇમામ હુસૈન અલી સલામમાં જશું અને આ હાલીને જવું એ પણ એક વસ્તુની ગવાહી છે કે અમે આ વખતે પણ મઝલૂમની હિમાયત કરીએ છીએ અને ઝાલિમની મુખાલેફત કરીએ છીએ કારણ કે કરબલાની અંદર બે જ વસ્તુ હતી, એક ઝાલિમ હતા એક મઝલૂમ હતા।
તો એ સન 61 હિજરીથી લઈને અત્યાર સુધી ઝાલિમ અને મઝલૂમનો જે સિલસિલો છે તે શરૂ રહ્યો છે અને ઘરેથી નીકળવું એટલા લોકોની તાદાદમાં જવું એ લોકો સુધી એક પૈગામ પહોંચાડીએ છીએ કે અમે આજે પણ મઝલૂમની સાથે છીએ અને ઝાલિમની મુખાલેફત કરીએ છીએ. અને લબ્બેક યા હુસૈન દરઅસલી નારો છે કે જે એક મઝલૂમને સપોર્ટ કરે છે, મઝલૂમને સાથ આપે છે અને ઝાલિમની મુખાલેફત કરે છે. એટલા માટે લોકો અત્યારે ઘરેથી નીકળી રહ્યા છે અને ઇમામ હુસૈન અલી સલાતુ વસલામની ઝરી પાસે પહોંચીને દાવો કરે છે કે મૌલા, અમે સન 61 હિજરીમાં તમારી સાથે નહોતા પરંતુ અહીંથી અમે કહીએ છીએ કે અગર અમે પણ કરબલામાં હોત તો અમે તમારો જરૂર સપોર્ટ કરત અને તમારો જરૂર સાથ આપત. વસલામુ અલૈકુમ વરહમતુલ્લાહ. એક મિનિટ, તમે જે આ ચાલો છો જ્યારે તમને પગમાં જે દર્દ થાય છે ત્યારે તમને કઈ વાત એવી યાદ આવે છે કે જેથી તમે મોટિવેટ થાવ છો કે નહીં અમારે ચાલવું જ છે? દરઅસલ જ્યારે અહીંથી ચાલીએ છીએ અને જ્યારે પગમાં કે કોઈ રીતનો જ્યારે દર્દ થાય છે ત્યારે અમને તે કરબલા અને કુફા અને શામના તે મંઝરોને યાદ આવે છે, જે શહેજાદી જનાબે ઝૈનબ અને દીગર જે શહેજાદીઓ અને ઇમામે સજ્જાદ અલી સલામ જે ચાલ્યા એની બરાબરમાં તો આ કંઈ જ નથી. હાલાંકિ ઇમામે સજ્જાદ અલી સલામ માટે તે ચાલવું કે જે તેમની નજરો સામે શહેજાદીઓના સર ખુલ્લા હોય અમારી સામે તેવું કંઈ પણ મંઝર નથી. પણ બહરહાલ જ્યારે પણ અમને કોઈ એવો દર્દ મહેસૂસ થાય છે તો અમે તે મંઝરને યાદ કરીએ છીએ જેનાથી ઘણા મોટિવેટ થઈએ છીએ અને અમને તે દર્દ એટલો બધો મહેસૂસ નથી થતો. તમે જે આ સબીલને જે જોયું, તમે અત્યારે પ્યાસા બી નહીં હશો, તમે સબીલ કઈ રીતે કરી, પ્યાસા છો, ભૂખ લાગી છે તમને? નહીં, બિલકુલ નહીં, કારણ કે આ જે સબીલ છે ઇમામે હુસૈન અલી સલામના નામથી તે દરઅસલ તે યાદને તાજા કરે છે કે કાલે સન 61 હિજરીમાં જે લોકો ઇમામે હુસૈનને પ્યાસા રાખ્યા હતા આજે તેની જ યાદમાં અમે લોકોને ફક્ત અમારા વાળા લોકોને નહીં બલ્કે ઇન્સાનિયતને અમે સહેરાબ કરીએ છીએ અને તે દાવો કરીએ છીએ કે અમે કોઈને લૂંટવાવાળામાંથી નથી પરંતુ અમે અમારો લૂંટાવવામાંથી છીએ, અમે બીજાને પીવરાવવામાંથી છીએ, અમે લૂંટવામાંથી નથી. માશાલ્લાહ, તો તમે જોઈ શકો છો કે કોઈ બી આથી અહીંયાથી જાય છે ચાલીને કોઈ ભૂખ્યું પ્યાસું બી નથી રહેતું. આ એની જ યાદમાં છે જેને કરબલાના મેદાનમાં 3 દિવસના ભૂખા પ્યાસા શહીદ કરવામાં આવ્યા હતા. જેથી આ અમે દલીલ કહીએ છીએ કે આ ઇન્સાનિયત છે, ઇમામ હુસૈની ઇન્સાનિયતને જીતાડી છે. અમે કોઈને ભૂખા પ્યાસા જોઈ નથી શકતા અને કરબલા તો એવું મકામ છે જ્યાં બે કફન જેને શહીદ કરી દેવામાં આવ્યા ત્યાંથી બધા કફન લઈને આવે છે. ઇન્શાલ્લાહ બધા જાહેરની અહીંયાથી જે જાય છે વર્તેજ તે લોકોના દિલમાં એક જ ખ્વાઈશ છે કે ઇન્શાલ્લાહ અમને આગલા નેક્સ્ટ ટાઈમ અમને ઇન્શાલ્લાહ ઇરાકમાં નજીકથી કરબલા બોલાવે. મકસદી વિલાય ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો અને આવી જ રીતે અમારા વિડીયોની અપડેટ લેતા રહો. لبیک یا حسین نجف سے کرب و بلا معرفت کے ساتھ چلو نجف سے کرب و بلا معرفت کے ساتھ چلو الحسین یجمعونا الحسین یجمعونا یجمعونا الحسین یجمعونا جب سے کرب و بلا معرفت کے ساتھ چلو جب سے کرب و بلا معرفت کے ساتھ چلو یہ ہے نجات کا رستہ نظر شناس بنو جب سے کرب و بلا معرفت کے ساتھ چلو جب سے کرب و بلا معرفت کے ساتھ چلو